जय हिंद मित्रों, हूँ मनीष सिंधी। आज तमारा सौनी समक्ष एक विनंती, एक रिक्वेस्ट लेने आयो छु कि गई काले सांजे रात्रे 8 वागे 24 मार्च 2020 ना रोज आपड़ा प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी द्वारा 21 दिवस ना लॉकडाउन नी बात करवामां आवी। तमने शू लागे छे कि 21 दिवस ना लॉकडाउन नी बात एमने एम पोताना मन में आवीने कर दीधी छे? आ कोरोना वायरस तमे जेटलू लाइटली लो छो एटलू नथी मित्रों, आ बहु भयंकर बीमारी छे फ्रेंड्स। एने रोकवानो एकमात्र रस्तो छे सोशल डिस्टन्सिंग, एटले के आपणे घणा बधा लोको भेगा न थईए, आपणे आपणा ઘરની અંદર જ રહીએ, જેથી કરીને આપણે પોતાને તો બચાવી શકીએ, સાથે સાથે પોતાના પરિવારને બચાવીએ અને સોસાયટીને બચાવીને જેનાથી આપણો દેશ બચી શકે ફ્રેન્ડ્સ। જો એક વખત આ મહામારી બહુ વધારે ઘર કરી ગઈ ને ફ્રેન્ડ્સ, તો આખા દેશને બચાવવું બહુ કાઠું પડશે ફ્રેન્ડ્સ। ભવિષ્યમાં ખબર નહીં કે હું તમેમાંથી કોણ બચશે, તો એક વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે રિક્વેસ્ટ, આપણા પ્રધાનમંત્રી દ્વારા જે રિક્વેસ્ટ આપ સૌ આપણને બધાને કરવામાં આવી છે, આ 21 દિવસના લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરીએ, એના માટે હું મનીષ સિંધી પણ આપ સૌને એક નાનકડી વિનંતી કરું છું મિત્રો, આપ સૌને એક નાનકડી વિનંતી કરું છું ફ્રેન્ડ્સ। આ વિડીયોની અંદર આપણે કોઈ બીજી ચર્ચા નહીં કરીએ, માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શું સંબોધન કરવામાં આવ્યું છે, એમણે કઈ કઈ વાતો કરી છે એની આપણે ચર્ચા કરીશું। હવે તમને એવું થતું હશે કે તમે તો સાહેબ મીડિયા ટીવી ન્યૂઝની અંદર સાંભળી લીધું છે, તો શા માટે તમે અમને વિડીયો બનાવીને માહિતી આપી રહ્યા છો? આ મારી પોતાની ફરજ છે કે મારે માહિતી તમારા સુધી પહોંચાડવી જોઈએ અને એ મારી જવાબદારી હું પૂરી કરું છું ફ્રેન્ડ્સ અહીંયા। તો આજે આપણે અહીંથી આગળ વધીએ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શું કહેવામાં આવ્યું કે 24 માર્ચ રાત્રે 8 વાગે એમણે જાહેરાત કરી કે 24 માર્ચ રાત્રે 12 વાગ્યાથી આપણા સમગ્ર દેશની અંદર 21 દિવસ સુધી, યાદ રાખજો, 21 દિવસ સુધી લોકડાઉન રહેશે, એટલે 14 એપ્રિલ સુધી આપણા દેશની અંદર લોકડાઉનની પરિસ્થિતિ રહેશે। દેશવ્યાપી સંબોધન, 3 અઠવાડિયાના લોકડાઉનની વાત કરી છે, 21 દિવસના લોકડાઉનની વાત કરી છે। શા માટે આવી વાત કરવી પડી છે? એમણે ઘણા એક્ઝામ્પલ આપ્યા કે અમેરિકા અને ઇટલી જેવા દેશો કે જેમની સ્વાસ્થ્ય ટેકનોલોજીમાં બહુ માહિર અને આગળ પડતા છે, જો એ દેશો આ મહામારીને કંટ્રોલ કરવામાં હાથ ઉપર કરી લેતા હોય તો આપણા દેશની તો જનસંખ્યા બહુ મોટી છે મિત્રો, આપણી પાસે હજુ પણ એમના જેટલી, ઇટલી અને અમેરિકા જેટલી સ્વાસ્થ્ય ટેકનોલોજી નથી, છતાં આપણા લેવલ પર સૌથી સારામાં સારા પ્રયાસ થઈ રહ્યા છે। અને એમણે એ વાત કરી છે કે આટલા જે 1-1.5 ડિસેમ્બરથી લગાવીને માર્ચ સુધી આ બીમારીનું જે અવલોકન વિવિધ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું છે, WHO દ્વારા કરવામાં આવ્યું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે, તો એક તારણ નીકળીને આવ્યું છે, આ બીમારીને રોકવા માટે જરૂરી છે સોશિયલ ડિસ્ટન્સિંગ, વધુમાં વધુ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, વારંવાર આપણા ઘરમાં બેઠા બેઠા પણ આપણે હાથ ધોવા જોઈએ, દરેક વસ્તુની એવી રીતે સાફ સફાઈ રાખવી, ચોખ્ખાઈ રાખવી, આ તમામ બાબતોનો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ અહીંયા। એટલા માટે કહેવામાં આવ્યું છે ઘરમાં રહો, બહુ ઘરમાં બી રહો તો પછી ઘણા બધા લોકોને ભેગા નહીં કરી લેવાનો, ટોળા નથી કરી લેવાના, આપણે શું કરવાનું છે, આપણે આપણી જગ્યાએ જ બેસી રહેવાનું છે, આપણું જે કામ કરી શકતા હોય એ કામ કરવાનું છે, અને આ 21 દિવસ આપણે સારી રીતે કાઢવાના છે। અને જરૂરી નથી કે માત્ર 21 દિવસમાં આ બીમારી અટકી જશે, પરંતુ આ બીમારી 21 દિવસમાં જો કંટ્રોલમાં આવી ગઈ તો સમજો કે આપણે એક જંગ જીતી લઈશું, ને પછી આ બીમારીને આપણે કંટ્રોલ કરી શકશું। જેટલો આ બીમારીનો ફેલાવો ઓછો થશે એટલું વધારે આપણે આને સારી રીતે કંટ્રોલ કરી શકશું, પણ જો એક વખત ફેલાઈ ગઈ તો પછી આને સફળ બનાવવું બહુ ખોટી, સફળ નહીં બનાવી શકાય ફ્રેન્ડ। એટલે ઘણા બધા એક્ઝામ્પલો પરથી અહીંયા એક જ વાત કહેવામાં આવી છે, આપણે આપણા પરિવારનું, આપણા પરિવારના દરેક સભ્ય, ગેરમાન્યતાઓ અફવાઓથી દૂર રહેવો, આપણે ભારત સરકાર દ્વારા ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ શરૂ કરવામાં આવી છે, જેની લિંક ઓલરેડી મેં આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવી છે, તમે મારા પર પણ ભરોસો ના કરો, બીજા કોઈના પર ભરોસો ના કરો, પણ ભારત સરકાર દ્વારા બનાવેલા વિવિધ વોટ્સઅપ ચેટબોટ બનાવવામાં આવ્યું છે અને ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે, આ બંનેનો ઉપયોગ કરો જ્યાંથી તમને સચોટ માહિતી મળી રહે છે। હું તો એકચ્યુઅલી ત્યાંથી જ માહિતી તમને શેર કરીને આપું છું, પણ છતાં પણ હું તમને કહીશ કે તમે પણ એમની સાથે એ ટેલિગ્રામ ચેનલ અને ચેટબોટ સાથે જોડાયેલા રહો ફ્રેન્ડ। અહીંયા મોદી સાહેબે એક બીજી માહિતી કીધી કે આપણે શા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, કે કોરોના વાયરસ જે છે, કોવિડ 19 બીમારી, 1 લાખ લોકો સુધી પહોંચતા 67 દિવસ લાગ્યા,
2 લાખ લોકો સુધી પહોંચવા માટે 11 દિવસ લાગ્યા, 3 લાખ સુધી પહોંચતા 4 દિવસ લાગ્યા છે, અને આ બીમારી જો આ જ દરે આગળ વધતી રહી તો એક દિવસ એવો આવશે ફ્રેન્ડ્સ કે સેકન્ડે સેકન્ડે હજારો હજાર લોકો પેશન્ટ આના બિન બનતા જશે ફ્રેન્ડ્સ. આ સાથે મોદી સાહેબે દરેક રાજ્યોને અને દરેક કેન્દ્ર સરકાર પણ પોતે અત્યારે એક જ લક્ષ્ય સાથે ચાલી રહી છે કે આપણો એક જ વિષય છે સ્વાસ્થ્ય સેવાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ કોરોના વાયરસની સામે લડી રહેલા આપણા સ્પેશિયલ હીરો ડોક્ટર, નર્સ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, કામદારો, મીડિયા કર્મી તમામની સેવાઓની પ્રશંસા કરી છે. અને આપણી આજુબાજુ બી કોઈ ડોક્ટર નર્સ હોય તો અવશ્ય એમની પ્રશંસા કરજો મિત્રો, કારણ કે એ પોતાના જોખમે આપણી સેવા કરી રહ્યા છે ફ્રેન્ડ્સ. પ્રધાનમંત્રી મોદી સાહેબે આપણા દેશમાં ખાસ કરીને તબીબી સુવિધાઓ માટે સુધાર લાવવા માટે તાત્કાલિક અત્યારે હાલ 15,000 કરોડની જોગવાઈની ફાળવણી પણ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. આ સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ તમે કોઈ પણ ગેરમાન્યતા ન ફેલાવો, પણ પૂરણ પોતાના ઇનોવેટિવ આઈડિયાથી ફ્રેન્ડ્સ, ઇનોવેટિવ આઈડિયાથી આ કોરોના બીમારીથી લોકો, કોરોના બીમારી માટે લોકોને જાગૃત કરો. આ જાગૃત કરવા માટે વાત કરીએ તો એને વ્યાખ્યાયિત કોઈ એક એમણે જે છે બેનર પણ શેર કર્યું ફ્રેન્ડ્સ, બહુ સરસ મજાનું કોઈ વ્યક્તિએ જે બેનર બનાવ્યું, તો કોરોના કોઈ રોડ પર ના નીકળે, એટલે કે પોતે પોતાના ઘર પર રહો, પોતાના ઘરે રહો, પોતાના ઘરની બહાર ક્યાંય ના નીકળો, અને આ રીતે તમે તમારું અને દેશનું ભલું કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ હતી પ્રધાનમંત્રી મોદી સાહેબની વિનંતી, અને આ વિનંતીના પગલે જ મનીષ સિંધી પણ આપ સૌને વિનંતી કરે છે, પોતે પોતાના ઘરે રહેજો, પોતાના ઘરેથી બહાર ક્યાંય નીકળતા નહીં મિત્રો, બને એટલું સોશિયલ ડિસ્ટન્સિંગનું જે છે પાલન કરો ફ્રેન્ડ્સ, અને આ 21 દિવસનું લોકડાઉન જે છે એને સફળ બનાવો, જેથી કરીને આ બીમારી ફેલતા અટકી જાય, અને જેવી આ બીમારી ફેલતા અટકી જશે તો આપણે આની સાથે જંગ જીતી લઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ